ચાલો બાળકો, હવે આપણે ચિત્રકલામાં જોઈએ. ચિત્ર નંબર 4, પાના નંબર 10. હસ્તકલા એટલે કે કાગળકામ, જેને અંગ્રેજીમાં કોલાજ વર્ક કહેવામાં આવે છે. એમાં શું થાય કે કાગળનો ઉપયોગ કરીને જુદા જુદા ચિત્ર બનાવવામાં આવે છે. જૂના રંગીન કાગળો કે મેગેઝિનના કાગળો, તમારા ઘરે કોઈ ચોપડી હોય, નહીં તો કાગળ હોય કે મેગઝીન હોય, તેના કાગળો ભેગા કરીને સરસ કોલાજ વર્ક બનાવીએ. અહીં બનાવેલ કાગળનું કોલાજ વર્ક ધ્યાનથી જુઓ. આ બધા કોલાજ વર્ક છે, કાગળથી બનાવેલા ચિત્ર છે. એને જુઓ, જેમાં હોળી કાં છે, આઈરી, કપ, આઈસ્ક્રીમ, ઝાડ અને બેટ અને બોલ જેવી મનગમતી વસ્તુનો કાગળમાંથી કોલાજ વર્ક કર્યું છે. કાગળમાંથી ચિત્ર બનાવવામાં આવ્યું છે એટલે એને કોલાજ વર્ક કહેવામાં આવે. કાગળને હાથેથી ફાડવાનું, કાતરનો ઉપયોગ કરવો નહીં. તે આકારો બનાવ્યા છે અને વસ્તુઓના ચિત્રો પ્રમાણે યોગ્ય રીતે ચોંટાડ્યા છે, ને પછી જેના આકાર હોય તે પ્રમાણે ચોંટાડવાનું. કાગળકામમાં કાતરનો ઉપયોગ કરવો નહીં. આ જ પ્રમાણે તમને બીજી વસ્તુઓનું ચિત્ર અહીંયા દોરવાનું છે. હસ્તકલા કાગળકામ પ્રેક્ટિસ કરવાની છે. નીચે આપેલી ખાલી જગ્યામાં કોલાજ વર્ક કરો, એટલે કે કાગળથી ચિત્ર દોરો. બાજુમાં આપેલા આકારોનું અવલોકન કરો અને અનુમાનથી કાગળ હાથેથી ફાડીને વ્યવસ્થિત જગ્યા પર ચોંટાડો. કાગળ ચોંટાડવા ગુંદર કે ફેવિકોલનો ઉપયોગ કરવો. બરાબર સેમ આવું જ પેપર લેવાનું કોઈ બીજું, ને ઝાડ દોરવાનું આ બાજુ, પછી હોળી, આઈસ્ક્રીમ, બેટ, બોલ અને કપ આ બાજુ દોરવાનું તમારી ચિત્રકલામાં પાના નંબર 11 ઉપર.